नमस्कार विद्यार्थी मित्रों, हूँ अंकित પાગડાળ ફરી એકવાર આરએમ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 7.3 9 10 અને 11 ના પ્રશ્નની ચર્ચા કરવાના. પ્રશ્ન થોડાક મહત્વના, થોડાક સમજવા જેવા અને થોડુંક મગજ દોડાવવા દેવા. તો ચાલુ કરીએ 11 સાયન્સ મેથ્સ ચેપ્ટર નંબર 7. સૌપ્રથમ મંડે શબ્દના અને એક નાની એવી રિક્વેસ્ટ, जो આગળના લેક્ચર જોવાના બાકી હોય તો પહેલા એ જોજો, કારણ કે થોડીક રીત ચોપડી કરતા થોડુંક અલગ આવશે, લોજિક થોડાક અલગ હશે, સરળ હશે અને સમજવા જરાક હશે. ચલો પ્રશ્ન નંબર 9 થી શરૂઆત કરીએ. મંડે શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થ વગર, પુનરાવર્તન આપણે કરવાનું નથી, અહીંયા રિપીટિશન નથી, પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થહીન કેટલા શબ્દો નીચેના મુજબ બનાવી શકાય. કોઈ પણ ચાર મૂળાક્ષરો એક સાથે લેવાના. હવે છે કેટલા? તો 1 2 3 4 5 અને 6, કુલ 6 મૂળાક્ષરો છે. 6 માંથી 4 ને એક સાથે લેવાના છે, એટલે એક્ચ્યુઅલમાં 6 માંથી 4 ને પસંદ કરવાની વાત થઈ. સર, પસંદગી તો તમે વાત કરી હતી, સંચયનો કોન્સેપ્ટ છે. હા, સંચયનો જ કોન્સેપ્ટ છે. તો પસંદગી પ્રમાણે સેટ કરી શકાય? હા, કરી શકાય. કઈ રીતે? તો જોઈએ. તો 6 માંથી 4 ને પસંદ કરો, એટલે 6C4. ચલો માન લો કે કોઈ પણ 4 થયા. હવે એ 4 4 ને ગોઠવી દો. તો પહેલા 4 માંથી 1 એટલે 4, પછી 3 2 અને 1 એટલે કે ગુણ્યા 4 ફેક્ટોરિયલ, ગુણ્યા 4 ફેક્ટોરિયલ. એ 4 એ 4 ને અંદરો અંદર ગોઠવણીના પ્રકાર. તો આ થશે તમારો જવાબ. પણ આ એક્ચ્યુઅલમાં બીજું કશું જ નથી, 6p4 છે. જો 6p4 ને ઉકેલીએ તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3, 6 5 30, 30 ગુણ્યા 4 120, 120 ગુણ્યા 3 એટલે કે 360 શબ્દો કુલ બની જશે. લોજિક ખાસ જો જો, સંચયનું લોજિક વાપર્યું છે. ચાહો તો ક્રમચયનું લોજિક પણ ગોઠવી શકો છો. બધા જ મૂળાક્ષરો એક સાથે લેવાના. કુલ કેટલા છે? 1 2 3 4 5 અને 6. તો ગોઠવી દઈએ તો બધા મૂળાક્ષરો માટે 6 ફેક્ટોરિયલ. કઈ રીતે? તો જોઈ લો, 1 2 3 4 અને આ 5, આમાં 4 મૂળાક્ષરો કઈ રીતે ગોઠવ્યા હતા એનું લોજિક પણ અહીં સેટ થઈ જશે. પહેલા 6, પછી 5, પછી 4, પછી 3, પછી 2 અને 1, એટલે કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 6 5 4 3 6 5 4 3 જવાબ 360 તો ખબર જ છે, એટલે જવાબ આવશે કુલ 720 શબ્દો. અહીંયા જે 4 ફેક્ટોરિયલ કર્યા એ આ રીતે બનશે. 1 2 3 ને 4 અક્ષરને ગોઠવવા માટે 4 3 2 અને 1. અહીં પુનરાવર્તન વગર છે એટલે 1 ઘટતો જશે. લોજિક સિમ્પલ છે, નથી ખબર પડતી તો એકવાર વિડિયો ફરીથી રિવાઇન્ડ કરો અને જુઓ, સમજ પડી જશે. ચાલો પ્રશ્ન નંબર 9 નો પ્રથમ સોલ્વ, બીજો સોલ્વ અને ત્રીજા તરફ આગળ વધીએ. પ્રથમ મૂળાક્ષર સ્વર હોય, કુલ પાસા એના એ જ 6 ખાના, 1 2 3 4 અને 5. પ્રથમ મૂળાક્ષર સ્વર, મારી પાસે બે સ્વર છે, એક ઓ અને એક એ, ગોઠવી દીધા. કુલ 6 માંથી એક વ્યંજન, સોરી એક સ્વર જતો રહ્યો, બરાબર છે. હવે કેટલા વધ્યા? તો ટોટલ 5 વધે. તો 5 4 3 2 અને 1, 5 4 3 2, 5 6 20, 20 ગુણ્યા 3, 20 ગુણ્યા 6 2, 20 ગુણ્યા 6, 6 6 24, 480 શબ્દો કુલ બની જશે. ચલો આ હતા પ્રશ્ન નંબર 9 ની ચર્ચાના પોઈન્ટ. હવે પ્રશ્ન નંબર 10 ની ચર્ચા લઈ લઈએ. પ્રશ્ન નંબર 10 માં એવું કીધું છે, એમ આઈ એટલે કે મી, એસ આઈ એસ એસ આઈ એટલે કે મિસ, સી સી પી. હવે કોઈ વર્ડ્સ છે કે હું છે કોઈ ચિંતા નથી, કોઈ ફરક નથી પડતો, મેથ્સ માટે કોઈ ફરક નહીં પડે. આગળ વધે છે સીધા, આ શબ્દના કેટલા ભિન્ન ક્રમચયોમાં 4 આઈ સાથે ન આવે.
याद करो अपना लॉजिक ने आ रीते सीखा छे चार आई साथे न आवे तो पहला कुल गोठवी नाखवाना एमाथी साथे आवता होय एवा गोठवी नाखवाना बन्ने नी करो बाद बाकी एटले साथे नथी आवता तेवा मळी जशे तो गोठवीए पहला केटला अक्षरो छे 1 2 3 4 5 6 7 8 9 10 11 कुल 11 अक्षर 11 फैक्टोरियल छेदमा रिपीट થાય છે તો હા થાય છે i કેટલી વાર છે તો 1 2 3 અને 4 તો i ના 4 ફેક્ટોરિયલ s 1 2 3 અને 4 તો આના પણ 4 ફેક્ટોરિયલ અને વૈતા p તો p ના 2 ફેક્ટોરિયલ આ થઈ ગઈ કુલ ગોઠવણી આ થઈ ગઈ આપણી કુલ ગોઠવણી કે ભાઈ 11 એ 11 શબ્દોને ગોઠવવામાં આવે પુનરાવર્તન વગર તો આ રીતે આપણું કામ થઈ જાય ઓકે હવે હું કીધું છે કે p માં અને s માં અંત પામે ઓકે સોરી માય મિસ્ટેક હા 4 i સાથે ન આવે તો 4 i કાઢી નાખજો કુલ 11 શબ્દો છે 11 માંથી 4 કાઢશો એટલે વધશે ટોટલ 7 આપણે ગોઠવીશું 7 વત્તા एक आठ स्थान एट फैक्टोरियल ए आठ मा कौन कौन रिपीट था से तो रिपीट अक्षर से आपड़ा एस आई अने पी आई तो गया तो अबे बच्चे बाकी कौन एस अने आनो जे जवाब आवशे ते तमारो फाइनल जवाब हशे हूं कैल्सियम उपयोग नथी करतो तमे करशो એટલે તમને જવાબ મળી જશે આ લોજિક આગળના લોજિક જેવું જ છે दाखला नहीं समझ तो आगरना लेक्चर एक और जोई जोवा समझ व्यवस्थित पढ़ी जैसे चलो प्रश्न नंबर 10 पसी प्रश्न नंबर 11 नी चर्चा करिए परमिट्यूशन शब्द ना मूळाक्षरों नी गोठवणी कितला प्रकारे नीचे ना विकल्पों में करी शकाई पी थी शुरू थता होय अने एस मा अंत पामे कुल कितला अक्षर होय छे जोई लिए पहला 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 કુલ 12 અક્ષરો છે શરૂઆતમાં p અંતમાં s બે ફિક્સ બચ્યા કેટલા ટોટલ 10 તો તેમને ગોઠવી દઈએ p થી શરૂ થતા અને s માં અંત પામતા ચલો તો p ને સ્ટાર્ટિંગ માં આપ દીધું કામ એટલે એ આપણો ફર્સ્ટ થઈ જશે અને આ આપણો 12 મો અક્ષર થઈ જશે બચ્યા કેટલા તો ટોટલ 10 તો એ 10 ને ગોઠવી દીધા 10 ફેક્ટોરિયલ પણ આમાં રિપીટેશન છે તો ભાગ્યા કરવા પડશે કોણ કોણ રિપીટેશન છે ચલો પહેલા ચેક કરીએ p આવે છે નહીં ભાઈ e આગળ આવે છે નહીં r આગળ આવે છે નહીં m નહીં u નહીં હા t આવે છે તો ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઓકે t ઓકે a નથી આવતો i નથી આવતો ઓ ઓકે આ થઈ ગયો આપણો કામ ક્લિયર ચલો પ્રશ્ન નંબર 11 નો બીજો સોલ્વ કરીએ બધા સ્વરો સાથે હોય કુલ કેટલા સ્વરો છે તો આ 1 આ 1 2 3 4 અને ટોટલ 5 તો 12 માંથી હું બધા સ્વરો સાથે લેવાના છે બહુ સિમ્પલ વસ્તુ છે બધા સ્વરો સાથે લઈ લો તો વધશે કેટલા 12 માંથી 5 સ્વરો જશે 1 2 3 4 અને 5 તો કુલ 7 અક્ષરો વધશે એટલે આપણે ગોઠવીશું કુલ 8 સ્થાન કુલ 8 સ્થાન ગોઠવાઈ ગયા 5 એ 5 સ્વરોનું એક સ્થાન અને બાકીના 7 વ્યંજનો જે બચે છે બરાબર એમનું એક સ્થાન સ્વરનું સ્થાન ગોઠવવાના 5 એ 5 એક સાથે ગોઠવાય છે ટોટલ એક પ્રકાર અને આના બીજા બાકીના બચે 7 અક્ષરોના 7 પ્રકાર એટલે કુલ થઈને 8 સ્થાન ગોઠવવા પડે પણ હવે અહીં ધ્યાન આપજો 5 એ 5 નું જે આપણે બંચ બનાવીને એક હાથે રિલીઝ કરીએ છે તેની પણ અંતરંતર ગોઠવણી કરીએ તો તેનું પણ કામ થઈ જશે તેમના 5 ફેક્ટોરિયલ ચલો એમનું કામ પણ પત્યું અને p સોરી આ t બે વખત રિપીટ થાય છે તો વ્યંજના સ્થાનમાં ભાગ્યા 2 આ થઈ ગયો આપણું કામ ક્લિયર ચલો તો આનો જવાબ તમને મળી જશે પ્રશ્ન નંબર 2 પ્રમાણે કે ભાઈ બધા સ્વરો સાથે હોય
જો આવું લોચિક હોય બધા સ્વર સાથે નથી આવતા તો પાછું એનું જ કામ કરજો પહેલા કુલ ગોઠવો કુલ ઓકે અહીંયા પણ એ આવશે 12 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ ચલો પછી હવે તો બાકીના જે સ્વરો સાથે લેવાની વાત છે તમને માઈનસ કરી નાખો એટલે આપણે મળી જશે કે બધા સ્વરો સાથે ન હોય લોજિક ખાસ જો જો તકલીફ પડે નહીં એનું ધ્યાન રાખો ચલો p અને s ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો હોય હવે બહુ ક્લિયર વસ્તુ છે ખાસ ધ્યાન આપજો કે p અને s ની વચ્ચે ચાર મૂળાક્ષરો લઈએ તો p નું સ્થાન પ્રથમ ગણીએ તો 1 2 3 અને 4 એ મૂળાક્ષર ગોઠવાના છઠ્ઠા સ્થાન પર પાછો s આવી જવો જોઈએ ચલો એવી રીતે ન કરીએ આમ કરીએ p ને સ્ટાર્ટ કરી બીજા સ્થાન થી તો સાતમા સ્થાન ઉપર એટલે કે આવી રીતે સાતમા સ્થાન ઉપર પાછો s આવી જવો જોઈએ તો પહેલા અને છઠ્ઠા સ્થાન ઉપર આકાશ જોજો કામની વસ્તુ છે પહેલા સ્થાન ઉપર આ પ્લસ ચાર મૂળાક્ષર પ્લસ આપણો s એટલે p અને આ s આપણે એના સ્થાન લખી દઈએ એટલે પહેલું સ્થાન અને આ થશે ચાર મૂળાક્ષર પછી પાંચમું અને આ છઠ્ઠું સ્થાન ઓકે હવે આગળ વધીએ તો આવી રીતે બીજા સ્થાન પર ગોઠવી શકાય પાછા ચાર મૂળાક્ષરો અને પાછું સાતમા નંબરનું સ્થાન કોનું આવશે તો s નું આવશે ત્રીજા નંબર ઉપર ગોઠવી દઈએ ચાર મૂળાક્ષરો તો આઠ નંબરનું સ્થાન કોનું આવશે s નું આવશે આવી રીતે 4 5 6 અને 7 કુલ આવી રીતે 7 જોડ બનશે જોઈ લો કેવી રીતે 7 વત્તા 4 11 અને 12 નંબરના સ્થાન ઉપર કોણ આવશે તો s પાછો આવી જશે સર આપણે પાસે 12 શબ્દો છે 12 અક્ષર છે હા છે જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો હું શું કરું બહુ સિમ્પલ કામ પહેલા સ્ટાર્ટ કરું p ને પહેલા પોઝિશન પર મૂકું તો મારે s નું ફિક્સ સ્થાન લેવું પડશે છઠ્ઠા ઉપર આવી રીતે p ને જો બીજા પર મૂકીએ તો સાતમા નંબર ઉપર આવશે s p ને જો ત્રીજા નંબર પર મૂકીએ તો આઠમા નંબર ઉપર આવશે s આવી રીતે 4 અને 9 નંબર ઉપર 5 અને 10 6 અને 11 નંબરના સ્થાન અને લાસ્ટમાં 7 અને 12 એટલે કુલ 1 2 3 4 5 6 અને 7 આવા 7 રસ્તાઓ છે આપણી પાસે પહેલા તો 7 ઓકે હવે p અને 7 ની વચ્ચે છે તો એવું જરૂરી નથી કે p પ્રથમ સ્થાન ઉપર જ હોય ઉલટા ભી પણ શકાય એટલે કે તમે અહીં s પણ ગોઠવી શકો અને અહીં p પણ ગોઠવી શકો તો એમના કુલ ગુણ્યા 2 બાકી કેટલા બચ્યા તો બાકી બચ્યા 10 અક્ષરો બાકી બચ્યા 10 અક્ષરો તો 10 અક્ષરને ગોઠવી દઈએ એટલે આપણું કામ ક્લિયર થઈ જશે તો 10 અક્ષરોને ગોઠવવાના પ્રકાર 10 ફેક્ટોરિયલ એ 10 માં 2 અક્ષર રિપીટ થશે એટલે ભાગ્યા 2 ફેક્ટોરિયલ આમનો જવાબ તમને કમ્પ્લીટ તમારો આન્સર આપી દેશે કઈક 25 લાખ કઈ સમથિંગ આન્સર છે કેલ્સી નથી એટલે ગણતરી નથી દર્શાવી પણ તમે ગણતરી આરામથી કરી શકો છો લોજિક તમને સેમ ટુ સેમ રહેશે આજના લેક્ચરમાં બસ આટલું જ કમેન્ટ કરો લાઈક કરો શેર કરો નથી ખાવા પડતી તો કમેન્ટ બોક્સમાં એમનું સૂચન આપો કે સર આ લોજિકમાં સમજ નથી પડી આ લોજિક ફરથી સમજાવો અથવા તો કોઈ બીજો રસ્તો આપો તો એનું હું જરૂરથી ટ્રાય કરીશ આજના લેક્ચર બદલ ધન્યવાદ ફરી મળીશું આવજો